ઓફ વડોદરા. અંકલેશ્વરથી ભરૂચ જતા માર્ગ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. ત્યારે આ યુવાનના પોસ્ટમોર્ટમમાં વિલંબ થતા પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સુરતના કતારગામથી વિનય જયંતિ રાણા અને તેઓના 5 મિત્રો સાથે વતન ખંભાત ખાતે જઈ રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વરથી ભરૂચ જતા માર્ગ ઉપર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ ઉતરતા રોડ ઉપર ક્રેન સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચિરાગ શર્માનું મોત થયું હતું. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ હેઠળ અંકલેશ્વરના ગડખોલ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આખી રાત મૃત યુવાનનો મૃતદેહ પડી રહ્યો હતો. જે બાદ સવારે પણ તબીબોએ અધિકારીઓ હાજર નહીં હોવાથી પીએમમાં વિલંબ થતા પરિવારજનો રોષે ભરાયા હતા. ત્યારે અંકલેશ્વર ખાતે બંધ થયેલ પીએમ રૂમ બાદ અગવડ ઊભી થઈ છે તેવા સમયે યોગ્ય પગલાં ભરી પીએમ રૂમની સગવડ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઘટનામાં એવું હતું કે ફ્રેન્ડ લોકો એમના ફેમિલીને મળવા જતા હતા ગામડે. વચ્ચે એક્સિડન્ટ થઈ ગયું. એક્સિડન્ટમાં એક ફ્રેન્ડનું ડેથ થઈ ગયું છે, બીજા બધાને વાગ્યું છે. એને સારવારમાં લઈ ગયા અને આને આગળ પોસ્ટમોર્ટમમાં લાવ્યા. કેટલા વાગે લાવ્યા પોસ્ટમોર્ટમ? પોસ્ટમોર્ટમમાં રાતે અમે લાવી દીધા હતા, સમજો ને કરીબ 9 વાગે વરો લાવી દીધા હતા. શું તકલીફ પડી હતી પોસ્ટમોર્ટમમાં? તકલીફમાં એવું હતું કે અહીંયા કોઈ હાજર હતું નહીં. હવે આપણને ખ્યાલ હતો નહીં કે ડૉક્ટર શું છે, કોણ છે, કોનો ઇન્ચાર્જ છે, એ બધું કંઈ ખ્યાલ હતો નહીં. પછી તો આખી રાત નીકળી ગઈ. સવારે અમે વહેલા સવારે આવી ગયા, 8 વાગે આવી ગયા. ડૉક્ટર હતા તો બધા કોણ હતું શું હતું ખબર નહીં. બહુ લેટ થઈ ગયું. મતલબ અમારે ગામડે હજી તો બોડીને લઈ જવાની છે, ત્યાં બી બધું ક્રિયાક્રમ કરવાનું, ત્યાંની બધી ફેમિલી બધી રાહ જોતી હોય. બધી તકલીફો બહુ પડી છે. પોસ્ટમોર્ટમ બહુ લેટ થયું એના હિસાબે. શું કહેશો આવી બધી ઘટનાને લઈને? ઘટનાને લઈને કહેવાનું તો એ જ છે કે ભાઈ આ લોકોએ થોડું ધ્યાન દેવું જોઈએ અને થોડું કોકનું બી જોવું જોઈએ કે ભાઈ આ રીતના જે અમે હેરાન થયા એ રીતનું બીજું કોઈ બી હેરાન ના થાય કે ભાઈ આ રીતના લેટ થતું હોય તો કોકની ફેમિલી બી કંઈક કરી શકે એમ.